नमस्कार विद्यार्थी मित्रों, पायोनियर सेकेंडरी स्कूल गोलापुर पाटा। विद्यार्थी मित्रों, आज आप धोरण 8 ની અંદર संस्कृत विषय में पाठ नंबर 8 मनुष्य सिंहयो मैत्री એટલે કે मनुष्य અને સિંહની મિત્રતા। विद्यार्थी मित्रों, સૌરાષ્ટ્રની અંદર सतादार गाम नी नजीक एक मोटू मौनपरी नामनु गाम आवेलु छे। आ गामनो अंदर एक मात्रावल नामनो खेडूत रहेतो हतो अने तेनी अने तेनी मित्रता विशेनु सचोट उदाहरण अहींया बतावामां आवेलु छे। विद्यार्थी मित्रों, खरेखर आ घटना एक सत्य घटना आधारित छे, जीवन नी अंदर बनेली घटनाओं नी एक छे के सौराष्ट्र नी अंदर सतादार गाम नी नजीक एक मोटी मौनपरी नामनु गाम आवेलु छे। गाम नी अंदर एक मात्रावल नामनो खेडूत रहेतो हतो। ते खेडूत पोतानी वाड़ी नी अंदर रोजे रोज वाड़ी नी अंदर काम करतो हतो, खेती नु जे काम करवानु होय ए काम करतो हतो। अने काम करतो करतो ज्यारे तेने थाक लागतो हतो त्यारे ते वाड़ीना एक वृक्षनी नीचे बेसीने पोतानो आराम फरमावतो हतो, एटले के थाक उतारतो हतो। पण ज्यारे ते वृक्षनी नीचे बेसीने थाक उतारतो हतो त्यारे नदीना कांठे आवता जता पशुओ अने पंखीओ ने ते जोतो हतो। ज्यारे पोताने वाड़ीनी सामे नदी जती हती अने ते नदीना पाणी पीवा माटे आवनार प्राणीओ ने पक्षीओ ने ते जोतो हतो। ज्यारे एक दिवस ते पोताने वाड़ीनी अंदर वृक्षनी नीचे बेसीने आराम करतो हतो त्यारे नदीनु पानी पीवा माटे एक सिंहनु जोड़ू त्यां आवे छे, एटले के सिंह अने सिंहण पानी पीवा माटे आवे छे। ज्यारे ते पानी पीता होय छे त्यारे पानीनी अंदर रहेलो मगर ए तेमनी ऊपर हुमलो करे छे। हुमलो करतो सिंहनी पत्नी એટલે કે સિંહણનું મગર વધ કરી નાખે છે અને આ ભયંકર યુદ્ધની અંદર સિંહ પણ પોતે ઘાયલ થઈને જમીન ઉપર ત્યાં પડે અને આ ઘટના માત્રાવલ જુએ છે દૂરથી। ત્યારે ઘાયલ થયેલા સિંહને બચાવવા માટે માત્રાવલ નદીના કાંઠે જાય છે અને તે સિંહને દવા औषधियों थी पोताना घरे लावीने सारवार करे छे। घणा दिवसो बाद सिंह पोतानो शरीर ने स्वस्थ माने छे, एटले के स्वस्थतानो अनुभव करे छे, एटले के साजो थई जाय छे। त्यार पछी सिंहनु मृत्यु थयेलू होवाने कारणे सिंह मात्रावलनी पासे ज रहीने રહે છે અને માત્રાવળ અને સિંહ બંને વચ્ચેની મિત્રતા થઈ જતી ગાઢ મિત્રતા થઈ જાય છે। સિંહ પણ રોજે રોજ માત્રાવળની વાડીની અંદર ખેતરોની અંદર જાય છે અને પોતાના ખેતરની રખેવાળી કરે છે। ઘણા વર્ષો વીતતો સિંહનું મૃત્યુ પણ માત્રાવળનું મૃત્યુ થઈ જાય છે। જ્યારે માત્રાવળનું મૃત્યુ થાય છે ત્યારે સિંહ માત્રાવલની સ્મશાન યાત્રામાં પણ જતો હોય છે। સ્મશાન યાત્રામાંથી પાછા ફરી તો સિંહ એ માત્રાવલનું મૃત્યુ થતો જંગલની અંદર પાછો જતો રહે છે। ત્યાર પછી આ સત્ય ઘટનાને આધારિત હોવાથી કોઈ પણ વ્યક્તિને તે સિંહ
બીજી વાર જોવા મળતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે મિત્રતા વિશેની વાત કરવાની, સિંહ અને મનુષ્યની મિત્રતા પણ આવી ખાડ હોય છે. જેમ મનુષ્ય અને મનુષ્યની મિત્રતા હોય, એમ પ્રાણીઓ પણ પોતાની મિત્રતા સારી રીતે પાલન કરતા હોય છે. મિત્ર એવો શોધવો જે ઢાલ તરીકો હોય અને સુખમાં પાછળ રહીને દુઃખમાં આગળ હોય. તો આવા મિત્રતા વિશેના સરસ મજાના અહીંયા મનુષ્ય અને સિંહની મિત્રતાનો પાઠ આપેલો છે, તેનો આપણે અભ્યાસ કરીશું. શબ્દાર્થ અને અનુવાદની પણ સાથે સાથે નોંધ કરીશું. જોઈએ પણ પાઠ. મનુષ્ય સિંહયો મૈત્રી, એટલે કે મનુષ્ય અને સિંહની મિત્રતા. પ્રથમ ફકરાનો અનુવાદ સમજૂતી જોઈએ આપણે. સૌરાષ્ટ્ર પ્રદેશે, એટલે કે સૌરાષ્ટ્ર પ્રદેશમાં, સૌરાષ્ટ્ર એટલે કે અહીંયાથી આપણે પાટણથી બેચરાજી, પીરીવાજી, વિરમગામ ત્યાંથી દૂર જઈએ તો સૌરાષ્ટ્ર પ્રદેશમાં સૌરાષ્ટ્રનું સૌરાષ્ટ્ર પ્રદેશમાં સત્તાધાર ગ્રામસ્ય એટલે કે ગામનું નામ શું હોય છે? સત્તાધાર. ગ્રામસ્ય એટલે ગામની. સૌરાષ્ટ્ર પ્રદેશમાં સત્તાધાર ગામની સમીપે એટલે કે નજીકમાં. સમીપે શબ્દનો મતલબ થાય નજીકમાં. સૌરાષ્ટ્ર પ્રદેશમાં સત્તાધાર ગામની નજીકમાં કયું ગામ હોય છે? તો કે મોટી મોણપરી. ગામનું નામ છે મોટી મોણપરી. નામક શબ્દનો મતલબ થાય નામનું. સૌરાષ્ટ્ર પ્રદેશમાં સત્તાધાર ગામની નજીકમાં મોટી મોણપરી નામનું ગ્રામ એટલે કે ગામ વર્તતે આવેલું છે. પ્રથમ લીટીનો અનુવાદ થશે વિદ્યાર્થી મિત્રો. સૌરાષ્ટ્ર પ્રદેશમાં સત્તાધાર ગામની નજીકમાં મોટી મોણપરી નામનું ગામ આવેલું છે. કેટલાક વર્ષ પૂર્વ કેટલાક વર્ષો પહેલા તે ગામમાં માત્રાવાળ જે ખેડૂત હોય છે તેનું નામ છે શું છે? માત્રાવાળ. કેટલાક વર્ષો પહેલા તે ગામમાં માત્રાવાળ નામક એટલે કે નામનો એક કૃષિવલ આસીત. એક એટલે કે એક કૃષિવલ માત્રાવાળ નામનો એક ખેડૂત. માત્રાવાળ નામનો એક ખેડૂત કૃષિવલ એટલે કે ખેડૂત આસીત રહેતો હતો. આસીત શબ્દનો મતલબ થાય રહેતો હતો. કેટલાક વર્ષો પહેલા માત્રાવાળ નામનો એક ખેડૂત રહેતો હતો. નધા તટે
નદા એટલે કે નદીના તટ એટલે કે કિનારો, નદા તટે નદા તટે એટલે કે નદીના કિનારે, નદા તટે શબ્દનો મતલબ થાય નદીના કિનારે. કૃષિ વાટિકા નદીના કિનારે તેની કૃષિ વાટિકા એટલે કે ખેતીની વાડી. કૃષિ વાટિકા એટલે ખેતીની વાડી, નદીના કિનારે તેની ખેતીની વાડી. આશિત એનો મતલબ થાય હતી. માત્રાવાલ માત્રાવાલ પ્રતિદિનમ, માત્રાવાલ પ્રતિદિનમ એટલે દરરોજ, પ્રતિદિનમ પ્રતિદિનમ શબ્દનો મતલબ થાય દરરોજ અથવા તો રોજે રોજ. માત્રાવાર રોજે રોજ. વાટિકાયમ વૃક્ષ તલે, વાટિકાના વૃક્ષ તલે. વૃક્ષ તલે શબ્દનો મતલબ થશે વૃક્ષની નીચે, તલ એટલે કે નીચે. તે રોજે રોજ વૃક્ષની નીચે સ્થિત્વા, સ્થિત્વા એટલે કે બેસીને, વૃક્ષની નીચે બેસીને. નદા જલમ અપશ્યત, નદીના જલમ એટલે કે પાણીની, જલમ એટલે કે પાણીની, નદીના પાણીને અપશ્યત જોતો હતો. અપશ્યત મતલબ થાય જોતો હતો. સૌરાષ્ટ્ર પ્રદેશમાં સતાદાર ગામની નજીકમાં એક મોટી મોનપરી નામનું ગામ આવેલું છે. અનુવાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો, અકરા નંબર એકનું. સૌરાષ્ટ્ર પ્રદેશ એટલે કે સૌરાષ્ટ્ર પ્રદેશમાં સત્તાધાર ગ્રામસ્ય, સત્તાધાર ગામની, સત્તાધાર ગામની સમીપે એટલે નજીકમાં મોટી મોણપરી, મોટી સૌરાષ્ટ્ર ગામની નજીકમાં મોટી મોણપરી નામક ગ્રામ વર્તતે, નામનું ગામ આવેલું છે. સૌરાષ્ટ્ર પ્રદેશમાં સતાદા ગામની નજીકમાં મોટી મોણપરી નામનું ગામ આવેલું. કતિચિત વર્ષો પૂર્વ, કેટલાક વર્ષો પહેલા, કેટલાક વર્ષો પહેલા કસ્મિન ગ્રામે તે ગામમાં માત્રાવાલ નામક, માત્રાવાલ નામનું તે ગામમાં માત્રાવાલ નામનું એક કૃષિવાલા આશિત, એક ખેડૂત રહેતો હતો. તે ગામમાં માત્રાવાલ નામનો એક ખેડૂત રહેતો હતો. નદા તટે એટલે કે નદીના કિનારે, નદા તટે નો મતલબ થાય નદીના કિનારે. તેની ખેતીની વાડી હતી, નદીના કિનારે તેની કૃષિ વાટિકા એટલે કે ખેતીની વાડી હતી. માત્રાવાલ માત્રાવાલ
प्रतिदिनम मात्रावाल प्रतिदिनम एटले के रोजे रोज मात्रावाल रोजे रोज वाटिका वृक्ष तले एटले के वाटिकाना वृक्ष तले एटले के वृक्षनी नीचे बेसीने सीतवानो मतलब थाय नीचे बेसीने नदीना पाणीने जोतो हतो। मात्रावाल रोजे रोज वृक्षनी नीचे बेसीने नदीना पाणीने जोतो हतो। तो विद्यार्थी मित्रों आजे आपणे मनुष्य अने सिंहनी मित्रता लेक्चर एक नी अंदर प्रथम फकरानो शब्दार्थ अने अनुवादनी समजूती मेळवी। तमे शब्दार्थ अने अनुवादनी नोट नोटबुक नी अंदर नोट करी देजो। आपणे लेक्चर बे नी अंदर मनुष्य अने सिंहनी मित्रतानो पाठ आगळ वधारीशुं। आभार।